भाई श्री जय भाई नी हृदयना तारने झंझणावे एवी भक्ति भक्तिना पदों ज्ञानी भगवंतोना पद्यात्मक अनुभव वाणी ने अपनी सांभळी ये श्रवणनी लहर न बनी जाए, ज्ञानी नी वाणी ए कोई बुद्धि नो विलास नथी, परंतु अतिंद्रिय आनंदना अनुभवमांथी प्रवहेली एक दिव्य शब्दनी सरिता छे, ए आपणे भूलवुं न जोईए। थोड़ा जागृत थी जाइए, अटेंशन नी पोजिशन में छे, छता विशेष अटेंशन नी पोजिशन में आवी जाइए। पवित्र तन रखो पवित्र मन रखो पवित्रता मनुष्यता के शान है, पवित्रता मनुष्यता के शान है, जो मन वचन कर्म से पवित्र हो, जो मन वचन कर्म से पवित्र हो वो चरित्रवान ही यहाँ महान है, वो चरित्रवान ही यहाँ महान है। पवित्र मन रखो। ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्म बुभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये अज्ञानतिमिरान्धानां ज्ञानांजनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। जिज्ञासुनी सत्पात्रता, जिज्ञासुनी सत्पात्रता, आ एक ज विषय आज थी जेनो मंगल प्रारंभ थाय छे, ते त्रिदिवसीय स्वाध्याय सत्र में आपणे एनु चिंतन करीशु, मनन करीशु, अनुशीलन करीशु,
અને આપણામાં એવી સત્પાત્રતા પ્રગટે એ માટે એક પ્રામાણિક અને પ્રબુદ્ધ પુરુષાર્થ કરીશું. પ્રથમ દ્રષ્ટિએ કોઈને વિચાર આવે કે સાહેબ જિજ્ઞાસુની સત્પાત્રતા એ જ સેલ્ફ કોન્ટ્રાડિક્ટરી જેવું લાગે છે. જિજ્ઞાસુ જ સત્પાત્ર હોય તો એમાં વળી આવું ક્યાં લાવે કે જિજ્ઞાસુની સત્પાત્ર? તે કે ભાઈ તારી વાત કોઈ અપેક્ષાએ ઠીક છે. પ્રભુ જિજ્ઞાસુની એક શ્રેણી નથી, જિજ્ઞાસુની અનેક શ્રેણી છે. જિજ્ઞાસુની પ્રારંભિક શ્રેણી હોય, મધ્યમ શ્રેણી હોય, ઉત્તમ શ્રેણી હોય ને ઉત્તમોત્તમ શ્રેણી હોય. માટે સત્પાત્રતા એટલે અહીં એમ સમજવું કે જિજ્ઞાસુના જીવનમાં જેમ જેમ એ મોક્ષ માર્ગમાં, આત્મકલ્યાણના માર્ગમાં ભગવદ્ દર્શન, આત્મદર્શન, રત્નત્રય ધર્મની પ્રાપ્તિના માર્ગમાં જેમ જેમ આગળ વધતો જાય છે, એમ એમ એનામાં એ પાત્રતા વધતી જાય છે. એટલા માટે એમ કહ્યું કે જિજ્ઞાસુની સત્પાત્રતા. આ વિષય દરેક જ્ઞાની ભગવંતોએ જુદી જુદી રીતે વર્ણવ્યો છે. આપણા ધ્યાન પર તેઓ લાવ્યા છે કે ગમે તેટલું શાસ્ત્રનું જ્ઞાન હશે, પરંતુ જો હૃદય પવિત્ર નહીં હોય, જીવન પવિત્ર નહીં હોય, અભિગમ, શ્રદ્ધા, અંતરનું વલણ જો નિર્મળ નહીં હોય, તો તારો બધો શાસ્ત્ર વાંચનનો અને અધ્યયનનો દાયકાઓનો પરિશ્રમ પણ તને જે ફળ માટે તું એ કરી રહ્યો છું એ ફળ પરમાર્થની પ્રાપ્તિ એ પ્રાપ્ત નહીં થાય. માટે જે પણ કંઈ આપણે અહીંયા સાંભળીશું તે વિશે આપણે વિસ્તારથી વિચાર તો કરશું જ, પરંતુ આપણા જીવનની અંદર એનું અવતરણ કેવું થાય છે, એટલે એનું ઇમ્પ્લિમેન્ટેશન કેવું થાય છે, એટલું ડે ટુ ડે રૂટીનમાં આપણા જીવનની અંદર એ સત્પાત્રતામાં વર્ણવ્યા જ્ઞાની ભગવંતોએ તેવા સદગુણો ખરેખર પ્રયોગરૂપે ચરિતાર્થ થાય છે એમ આપણા આત્માને જો આપણે પૂછીશું તો આપણે આ જે કંઈ સ્વાધ્યાય, અધ્યયન, ચિંતન, મનન, જ્ઞાની ભગવંતોની વાણી તેનું અનુશીલન કરી રહ્યા છીએ એ સાર્થક થતું જશે. સામાન્ય રીતે તો માનવ મન પતિત છે, પતિત પરિણામી છે, પાણી જેવું છે. આપણે પાણી અહીંયા ઢોળીએ તો પાણી ક્યાં જાય? કે સાહેબ જ્યાં ઢાળ હોય ત્યાં પાણી જાય, ઢાળ હોય એ બાજુ પાણી જાય, પાણીને કંઈ કહેવું ના પડે કે તું આમ જા કે આમ જા, જે બાજુ ઢાળ હોય એ બાજુ પાણી જાય. એમ જગતના જીવોની મનોવૃત્તિ સામાન્ય રીતે પતિત પરિણામી છે. કે સાહેબ એવું કેમ હશે? કે બહુ મોટો વિષય છે. વિપરીત પ્રકારના સંસ્કારો અને વિપરીત કર્મોનો ઉદય અને તેને વશ થઈ જવું, એને લીધે માણસને શું ગમે છે? ખાવું, પીવું, મોજ મજા કરવી,
આવું એને ગમે છે, અત્યારે નહીં. આમ તો અનાદિકાળથી તો એમાંથી આ માનવનો ભાવ મળ્યો છે ત્યારે જ્ઞાનીઓ કહે છે બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો તો એ અરે ભવચક્રનો આંટો નહીં એક કેટળ્યો. અને પછી આપણા ડેઈલી લાઈફના એક્સપિરિયન્સને પૂછે છે, ઢંઢોળે છે, સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેશે એ લક્ષે લહો ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા અહો રાચી રહો. એટલે આત્મકલ્યાણનો માર્ગ જે છે, જિજ્ઞાસુનો મુમુક્ષુનો માર્ગ છે, એ જ ટુ અન્ડુ ફ્રોમ ટુડે વોટ વી હેવ બીન ડુઈંગ સો ફાર ઇન અવર લાઈફ ધીસ એન્ડ ધ પ્રીવિયસ વન્સ. મુમુક્ષુ શું કરે, જ્ઞાની શું કરે, અત્યાર સુધી જે કર્યું એ હવે કરે નહીં. અત્યાર સુધી શું કર્યું એ તો બોલો છો ભજનમાં. હું અંતરમાં થઈ રાજી ખેલ્યો છું અવળી બાજી, હું અંતરમાં થઈ રાજી ખેલ્યો છું અવળી બાજી, અવળી સવળી કરનારા તારી કરુણાનો કોઈ પાર નહીં, તારી કરુણાનો કોઈ પાર નહીં, તારી કરુણાનો કોઈ પાર નહીં. પરંતુ અંતરથી પદ સાંભળે ને બધા, જિજ્ઞાસુની સત્પાત્રતા, આત્મકલ્યાણ નો માર્ગ અને પછી આત્મજ્ઞાન, આત્મદર્શન, પરમાત્મ દર્શન, બોધિ સમાધિ, આત્મ સાક્ષાત્કાર, અપરોક્ષ અનુભૂતિ, ઘણા બધા નામ છે. એને પ્રાપ્ત કરતા પહેલા અથવા પ્રાપ્ત કર્યા હોય જેણે, એનું જીવન કેવું હોય. આ કોઈ થિયોરેટિકલ એન્ટિટી નથી કે લેબલ લગાવી દો એટલે અંદર માલ બદલાઈ જાય, એવું નથી. જાતિ વેશનો ભેદ નહીં, કયો માર્ગ જો હોય સાધે તે મુક્તિ લહે જેમાં ભેદ ન કોઈ. તમારી દુનિયામાં તો ગમે તેવા પેકિંગથી માલ વેચાય, પરંતુ ભગવાનની દુનિયામાં ગમે તેવા પેકિંગથી માલ વેચાતો નથી. તો વિષય જે વિચારણા કરવાના છીએ, આપણે ચિંતન કરવાના છીએ, તે ભગવાન શ્રી કૃષ્ણની ભગવદ્ ગીતાના 13મા અધ્યાયના માધ્યમથી કરવાના છીએ કે એને ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યોગ એવું કહ્યું છે. આ ક્ષેત્ર છે, આ મૂળદુ જે તમારી સામે બેઠું છે એ મારે રહેવાનું આ ક્ષેત્ર છે, અને હું કોણ છું આ ક્ષેત્રનો અને ઉપલક્ષ્યથી અન્ય ક્ષેત્રનો જાણનાર દેખનાર છું, પણ કઈ ખબર નથી એટલે બફમમાં ને બફમમાં જિંદગી પૂરી થઈ જાય અને ઘોર અંધકારનો આગામી કાળ આવે છે. અરે જીવનમાં પણ અંધારું જ છે. જ્યાં લગી આત્મા તત્વચિહ્નો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. મુમુક્ષુ હોય, ગૃહસ્થ હોય, ત્યાગી હોય, બ્રહ્મચારી હોય, સાધુ હોય, આચાર્ય હોય, વનવાસી હોય, ગમે તે હોય,
क्षेत्रज्ञ देह ने जाणनारो देह थी जुदो छे एवो जेणे अनुभव कर्यो होय अथवा एवो जेवो अल्पकाल मा अनुभव करवाना होय तेमना मा केवा केवा गुण जोईए एटले आपणे आपणा पर लगाडवू मारा मा केवा गुणो प्रगटवा जोईए तो मने आत्मानो अनुभव थई गयो होय अथवा तो थवानी तैयारी हो यादी थोड़ी लांबी छे अत्यारे मात्र पहला बे त्रण गुणों नी विचारणा करशु पण जाणी लईए बधा अमानित्वम अदम्भित्वम अहिंसा क्षांति आर्जवम आचार्योपासनम शौचम स्थैर्यम आत्मविनिग्रह इंद्रियार्थेषु वैराग्यम अनहंकार एव च जन्म मृत्यु जरा व्याधि दुख दोषानु दर्शनम असक्ति अनविश्वंग पुत्र दारा गृहादिषु नित्यं च समचित्तत्वं इष्टा निष्टोपपत्तिषु मयि चानन्य योगेन भक्तिः अव्यभिचारिणी विविक्त देश सेवित्वं अर्थिः जनसंसदि अध्यात्म ज्ञान नित्यत्वं तत्व ज्ञानार्थ दर्शनम लागे छे अघरू पण कई अघरू नथी समझवामां तो अघरू नथी प्रेक्टिस करवामां भगवान कहे छे तारी वारे वा हमणां पद आव्युं तारी वारे अमानित्वम अदम्भित्वम जेने आत्मकल्याण करवू होय तेणे हूंपणाने भूसी नाखवू जोईए हूंपणाने भूसी नाख्या विना એટલે ખોટા હુંને ભૂસી નાખ્યા વિના સાચો હું પ્રગટી શકે નહીં એક મ્યાનની અંદર જેમ બે તલવાર રહે નહીં તેમ જ્યાં સુધી આત્માની ભ્રાંતિ હોય ત્યાં સુધી આત્માનો અનુભવ થઈ શકે નહીં અથવા યુ કેન ટેક ધ રિવર્સ વે ઓલ્સો જો આત્માનો અનુભવ કરવો હોય તો આત્માની ભ્રાંતિને ઘટાડ 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 ને મટાડ એમ એનો ક્રમ છે અમાનિત્વ માનના છે અમાનિત્વ પોતાની મોટાઈ નહીં પોતાનું અભિમાન નહીં પોતાનું વડપણ નહીં પોતાનો વટ નહીં પોતાનું સોશિયલ સ્ટેટસ નહીં મદ પ્રાઇડ એરોગન્સ એ નહીં અભિમાન તો નાસ્તિથી વાત ચાલે છે બંને જોઈએ અનાદિકાળથી આપણી સાથે લાગેલું આ હું એટલું બધું બળવાન છે કે ગમે તેટલો સામાન્ય પ્રયત્ન કરવામાં આવે તો એ જવાનું નથી તો કે સાહેબ શું કરીશું આપણે હવે કરીશું શું એ આપણે આ પહેલી સેશનમાં જોયું હું પરમાત્માનો સેવક છું હું સદગુરુનો સેવક છું હું સદ્ધર્મનો સત્શાસ્ત્રનો સેવક છું
એવું હું પણ પહેલા લાવવું જોઈએ, રિપ્લેસમેન્ટ થેરાપી પહેલા. એ ફાઇનલ નથી, ઇવેન્ચ્યુઅલ નથી, પણ ઇન્ટરિમ મેજર તરીકે, રિપ્લેસમેન્ટ તરીકે, લોકમ તરીકે એને લાવવું પડે પહેલા. કે સાહેબ આપણે એ લોકમને લાવીને એને સીધું પરમેનન્ટ, કે તારી દુનિયામાં એ વ્યવસ્થા નથી. તમને મોટી સરકારી નોકરી મળે તો પહેલા પ્રોબેશન પર રાખે છે, રાખે છે કે નહીં ભાઈ? અરે પ્રાઇવેટમાં પણ એવું કહે છે કે ભાઈ તો 6 મહિના અમે તમને રાખીએ, તમારો બરાબર પરફોર્મન્સ હોય, તમને ફાવે અમને ફાવે, તો આપણે પછી પરમેનન્ટ બેઝ પર તમને રાખવાનો વિચાર કરીશું. તમારી દુનિયામાં પહેલા દીકરાને એન્ગેજમેન્ટ કરો છો, કરો છો કે નહીં એન્ગેજમેન્ટ? અને એન્ગેજમેન્ટ કરીને પછી મેરેજ કરો છો. મારે ભાઈ દીક્ષા લે ને, દીક્ષા તો દીક્ષામાં પહેલા દીક્ષા લે, કાચી દીક્ષા લે, અને પછી જુદા જુદા સંપ્રદાયની અંદર 1 મહિનામાં પછી 6 મહિના પછી 12 મહિના પછી પાકી દીક્ષા લે. એમ અત્યારે આપણે બહુ નીચી સ્થિતિમાં છીએ, એટલે શું કરવું? આખો દિવસ જે પેલો જાપ ચાલે છે એ જાપ ને બદલે બીજો જાપ લાવી દેવાનો. એ આપ જાપ હમણાં બોલ્યા, મન ચાકર રાખો જી, ગિરધારી લાલા ચાકર રાખો જી. એનાથી શું થાય સાહેબ? એ તો એનું એ જ રહ્યું ને કે ના ના બહુ ફેર છે. એની પણ કડી આવી હતી, ચાકરી મે દર્શન પાવો સુમિરન પાવો ખર્ચી, ભાવ ભક્તિ જાગીર પાવો તીનો વાતા સારખી, મને ચાકર રાખો જી, મને ચાકર રાખો જી. કે સાહેબ આવું બધું કર્યા કરતા અમે સીધો જ આત્માને પકડી લઈએ તો? જ્ઞાની મોટા ભગવંતો તો ના કે છે, કૃપાળુદેવ ના કે છે, આત્મ સ્વભાવ અગમ્ય તે અવલંબન આધાર, જીન પદથી દર્શાવ્યો તે સ્વરૂપ પ્રકાર. આત્મા સીધો કોઈને મળ્યો નથી અત્યારે, મળતો નથી, ભવિષ્યમાં પણ મળવાનો નથી. એ પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજીના આ વચનામૃત છે, એની સેન્ટ્રલ થીમ છે. આમ તો સમસ્ત ભારતીય સાધના પદ્ધતિની સેન્ટ્રલ થીમ છે. આત્મા ઓર પરમાત્મા અલગ રહે બહુ કાલ, સુંદર મેલા કર દિયા સદગુરુ મિલા દલાર. પમાડવા અવિનાશી પદ સદગુરુ વિન કોઈ સમર્થ નથી, ભવનો લવજો અંત ચહો તો સેવો સદગુરુ તનમ નથી, ભવનો લવજો અંત ચહો તો સેવો સદગુરુ તનમ નથી. અભિમાન કેવી રીતે ટાળવું એની વાત ચાલે છે. અભિમાન તો એકદમ જવાનું નથી, અભિમાન રહેવાનું છે, એકદમ જવાનું નથી. તો શું અભિમાન કરવો? તો પ્રભુનો સેવક છું એટલે અંદરમાં ભાવના કરવી પડે, અને સેવક હોઈએ તો પછી એ પ્રમાણે વર્તવું પડે. વૈષ્ણવ જન કહ્યો એમ વર્તવું પડે. શરૂઆતમાં જ આવે છે અમાનિત્વમ, સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કે નિરે, વાચ કાજ મન નિશ્ચલ રાખે, ધન્ય ધન્ય જનની તે નિરે. વૈષ્ણવ જન તો તેને કહીએ જિજ્ઞાસુ મુમુક્ષુ, જૈન તો તેને કહીએ સાચો ભક્ત, તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે.
અમાનિત્વમ લાવવું કેવી રીતે, સત્સંગ એ એનો ઉપાય છે. સત્સમાગમ, સત્પુરુષનું સાનિધ્ય, સદગુરુનો ઓળખાણ, સદગુરુનો સમાગમ, સદગુરુની સેવા, સદગુરુની આજ્ઞા સમજવી, સદગુરુની આજ્ઞાનું પાલન કરવું, એ પ્રમાણે આત્મસિદ્ધિ કહે છે. સેવે સદગુરુ ચરણને ત્યાગી દઈ નિજ પક્ષ. આ નિજ પક્ષ તે છે, હું મોટો છું, હું નાગર બ્રાહ્મણ છું, વગેરે વગેરે. હમણાં આવશે 8 પ્રકાર. ત્યાગી દઈ નિજ પક્ષ, પામે તે પરમાર્થને ને નિજ પદનો લે લક્ષ. ફરીથી રિપીટ કરે છે પાછા, સ્વચ્છંદ મત આગ્રહ ત્યજી વર્તે સદગુરુ લક્ષ, સમકિત તેને ભાખિયું કારણ ગણી પ્રત્યક્ષ. અમાનિત્વમ